ઉમેદવારો નક્કી થયા બાદ ભરૂચ જિલ્લાની 3 બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા. વાગરા, અંકલેશ્વર તથા જંબુસર બેઠકના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપા દ્વારા ભરૂચ જિલ્લાની 5 બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે, ત્યારે 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. વાગરા બેઠકના ભાજપાના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય અરુણ સિંહ રાણા દ્વારા રાજપૂત છાત્રાલય ખાતેથી જંગી રેલી કાઢવામાં આવી હતી અને શક્તિ પ્રદર્શન સાથે તેઓ કલેક્ટર કચેરી જવા રવાના થયા હતા. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, આ દેશના ગૃહમંત્રી અમિત શાહજી, જેપી નડ્ડાજી, આપણા સૌના ગુજરાતના પાટીલજી, ભૂપેન્દ્ર પટેલની એક દ્રષ્ટિકોણથી મને ટિકિટ આપવામાં આવેલી છે. મને આનંદ છે કે 151 વાગરાની 10 વર્ષ સુધી મેં સેવા કરી અને બીજા 5 વર્ષ માટે સેવા કરવાની તક ભારતીય જનતા પાર્ટીએ મને આપી છે, ત્યારે હું ખાતરીપૂર્વક કહું છું કે 10 વર્ષમાં કામ, નાનામાં નાનું કામ આપણે કરેલું છે અને બાકી રહેલા કામો આ 5 વર્ષમાં પૂર્ણ કરીશ એની મને ખાતરી છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કમર વાગરાની જનતા ભેટ આપવાની છે. તેઓએ સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાનુભાવોની પ્રતિમાને ફૂલહાર પણ અર્પણ કર્યા હતા અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે જઈ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓ સાથે ભરતસિંહ પરમાર, ભરૂચના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી, ફતેહ સિંહ ગોહિલ સહિતના ભાજપાના આગેવાનો જોડાયા હતા. અરુણ સિંહ રાણાએ આભાર વ્યક્ત કરવા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રનું નેતૃત્વ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દ્રષ્ટિકોણથી અને દેશના ગૃહમંત્રી અને પૂર્વ અધ્યક્ષ અમિત શાહજી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ CR પાટિલજી, ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ મારી માટે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના કમર ઉપર જે મને મોહર મારી છે, ત્યારે હું વાગરાની જનતાને ભરોસો આપું છું અને વાગરાની જનતાને મારી ઉપર ભરોસો છે, એમાં કોઈ બેમત નથી. અને ગામે ગામથી મારી ઉમેદવારી પત્રક ભરવા માટે સૌ આગેવાનો આવેલા છે, ત્યારે 10 વર્ષ સુધી નરેન્દ્ર મોદીજીનું એક સ્લોગન છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. મને આજે આનંદ થાય કે આ દેશના વડાપ્રધાને ગરીબથી લઈને મોટા ઘર સુધી પહોંચાડવાનું કામ આ દેશના નરેન્દ્ર મોદીએ યોજનાનો અમલ કરેલો છે. યોજનાઓ પણ આયુષ્યમાન ભારતના કાર્ડ 1,45,000 મારા ગામડાના લોકોને પહોંચાડેલા છે. વૃદ્ધા પેન્શન હોય, વિધવા સહાય હોય કે નળસે જલ હોય, યોજનાનું અમલીકરણ કામકાજ ચાલુ છે. વધુ વરસાદના કારણે રસ્તાઓ પણ બિસ્માર હતા, એનું પણ કામકાજ ફૂલ જોશથી ચાલે છે. નોન પ્લાનના રસ્તાઓ પણ અમે લોકો કરી શક્યા છે, ત્યારે અમને કહેતા આનંદ થાય કે આ દેશના વડાપ્રધાન ની જે દ્રષ્ટિકોણ છે એને ગામ ગામ સુધી પહોંચાડીશો. 5 વર્ષ મને ચોક્કસથી વિશ્વાસ છે કે કમર નરેન્દ્ર મોદીજીને અર્પણ કરવાના છે, એમાં કોઈ બે મત નથી. અંકલેશ્વર ખાતે વર્તમાન ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ઈશ્વરસી પટેલે સમર્થકો સાથે જઈ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઈશ્વરસી પટેલ ભાજપ કાર્યકરોના અદમ્ય ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ઢોલ નગારા સાથે પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તાલુકાના પ્રભારી દિવ્યેશભાઈ પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન સંદીપ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, પાલિકા પ્રમુખ તેમજ મંડળના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ 4 ટર્મ ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં મને સેવા કરવાનો મોકો મળ્યો હતો. ફરી 5મી વખત મને ભારતીય જનતા પાર્ટી તરફથી મારી જ્યારે આ અંકલેશ્વર વિધાનસભામાં જ્યારે ટિકિટ ફાળવવામાં આવી, ત્યારે હું એટલું જ કહીશ કે છેલ્લા 4 ટર્મની અંદર જે પ્રકારે ગામડાઓ હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, અને શહેરી વિસ્તારના પ્રશ્નો હોય આજથી 20 વર્ષ પહેલાં હું જ્યારે ધારાસભ્યને એ વખતે ગામડાઓની અંદર પણ રસ્તાના ઠેકાણા હતા, રોડ નહોતા, ગટર લાઈન નહોતી, સિંચાઈ માટે પાણી પણ નહોતું જતું અને પીવાના પાણી માટેના પ્રશ્નો હતા। આજે સમગ્ર વિધાનસભાની અંદર પીવાના પાણીથી લઈને સિંચાઈ માટે પણ ખેતી માટે પાકી લાઇનિંગ કેનાલ કરીને ઠેઠ અમારા દરિયા કિનારાનું ગામ કંટેજાર ત્યાં સુધી પાણી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મારા ધારાસભ્ય પદ તરીકે કરવામાં આવી છે। ત્યારે એ પછીના પણ અનેકવિધ ભરૂચ જિલ્લાના પ્રશ્નો કે જે નર્મદા નદી ઉપર જે નર્મદા મૈયા જે બ્રિજ બન્યો છે એ ન હતો ત્યારે ટ્રાફિક જામની સમસ્યા ખૂબ રહેતી હતી, એ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના શાસનની કામગીરી કરવામાં આવી। એ જ રીતે કેબલ બ્રિજનું પણ નેશનલ હાઈવે પર આ કામગીરી કરવામાં આવી। અંકલેશ્વરમાંથી ભરૂચ તરફ જવું હોય ત્યારે રેલવે ઓવરબ્રિજ ન હોવાને લઈને જે ફાટક હતી, ફાટક પાસે પણ અડધો પોણો કલાક સુધી લોકો રાહ જોવી પડતી હતી, એમાં પણ 125 કરોડના ખર્ચે આ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું। એ જ રીતે ખેડૂતોને અહીંયા ભરભૂત બેરેજ જે યોજના જે છે 52 કરોડની આ યોજનાઓ જે છે અને આ કામ નહોતું મંજૂરી ત્યારે पाचड़ 20-25 किलोमीटर दूर सुधीना भागनी अंदर आ दरियानु खारू पानी जवाना कारणे भूगर्भ जल पर खारा थता था, एना कारणे खेती में लोगों तकलीफ पड़ती थी। आज अँ 52 करोड़ खर्चे वीरगम कोजे बनवाने लईने मीठा पानी सरोवर बनशे अने खारू पानी तो रोकाशे अने ए पानी पीवा माटे सिंचाई माटे पण पानी काम लागवानुं छे। हवे अनेकविध योजनाओं आ समग्र अंकलेश्वर मरी विस्तारनी अंदर अने भरूच जिल्लानी अंदर पण वधुने वधु विकास थाय प्रकारना भारतीय जनता पार्टीना प्रयत्नो रह्या छे। जंबूसर विधानसभा माटे नाहियर गुरुकुलना पूज्य डीके स्वामीनी भाजपना उम्मीदवार तरीके भाजप मोवडी मंडळे पसंदगी करता आमोदमां हर्षोल्लास छवायो हतो। जे बाबते आमोद 4 रस्ताथी बापा सीताराम मंदिर सुधी स्वामीजी तेमना समर्थको अने भाजपना कार्यकरोए अभिवादन रेली काढी हती। रेली दरमियान आमोद नगर केसरिया रंगे रंगायुं हतुं। वर्षों बाद आमोद तालुकाने विधानसभा माटे प्रतिनिधित्व मळता आमोदमां भाजपना कार्यकरो अने समर्थकोमां अनेरो उत्साह जोवा मळ्यो हतो। फटाकडानी आतशबाजी साथे रेली आमोद 4 रस्ताथी निकळी तिलक मैदान, दिलावर मंजिल, बगासिया चोरा, गणपति मंदिर थई बापा सीताराम मंदिरे पूर्ण थई हती। डीजेना ताल साथे निकळेली अभिवादन रेलीमां देशभक्ति अने भक्तिसभर गीतो गूंजी उठ्या हता। रेली दरमियान ठेर ठेर लोकोए डीके स्वामीजीने फूलहार पहेरावी स्वागत कर्युं हतुं। जंबूसरना स्वामीनारायण मंदिर खाते राजकीय अग्रणीओ अने संत समुदायनी विशाळ उपस्थितिमां भगवानने नमन करी जीतना विश्वास साथे डीके स्वामी जंबूसर प्रांत कचेरी खाते पोताना उमेदवारी फॉर्म भरवा पहोंच्या हता। जिला भाजप प्रमुख मारुति सेठोदरिया, पूर्व धारासभ्य छत्रसिंह मोरी, नीरल भाई पटेल, जिला पंचायत प्रमुख अल्पाबेन पटेल सहित समर्थकोनी हाजरी में तेओए पोतानुं फॉर्म रजू कर्युं हतुं। आज रोज जंबूसर 150 विधानसभानी उमेदवारी माटे मने जे मळेलो मेन्डेट अने मने मळेलुं जे फॉर्म ते मैं आज रोज जंबूसर विधानसभानी ऑफिस प्रांत ऑफिस में मैं जमा कराव्यु छे। हजारों नी संख्या में कार्यकर्ताओं आ फॉर्म जमा करावा माटे उपस्थित रह्या। आवनार दिवसों में जंबूसर विधानसभा भारतीय जनता पार्टी विजय थवानुं छे। भव्याति भव्य विजय प्राप्त करीशुं। तो आजना दिवसे जे कार्यकरो आ रेली में अने आ फॉर्म भरवामां उपस्थित रह्या ए तमाम कार्यकर्ताओनो हूँ हृदयपूर्वक आभार व्यक्त करूँ छूँ, अभिनंदन पाठवुं छूँ। विशेष में जिल्लाना प्रमुख एवा मारुतिसिंहजी अटोदरिया अने महामंत्री अने माननीय छत्रसिंहजी मोरी तेमज अनेक जेमा तालुकाना प्रमुख, शहेरना प्रमुख, जंबूसर तालुकाना प्रमुख अने जंबूसर शहेरना तमाम होद्देदारों हाजर रही मने खूब ज वधावी अने फॉर्म भरवा माटे जे हाजर रह्या ते बदल तेमनो पण हूँ हृदयपूर्वक खूब खूब आभार व्यक्त करूँ छूँ। आवनार दिवसोनी अंदर भारतीय जनता पार्टी खूब लीडथी अने प्रचंड बहुमतीथी विजय प्राप्त करवानुं छे। तो आजना दिवसे तमाम कार्यकर्ताओने हूँ खूब खूब अभिनंदन पाठवुं छूँ। अस्तु, धन्यवाद। वंदे मातरम, भारत माता की जय। એજન્ડા જંબુસર વિધાનસભાનો ખૂબ વિકાસ થાય, ખેડૂતોની માગણી છે એ તમામ પૂર્ણ થાય અને વંચિત રહી ગયેલા જે લોકો છે એનાય પણ કાર્યો પૂર્ણ થાય એ અમારો એજન્ડા રહેશે।